ભરૂચ શહેર જિલ્લામાં મોડી સાંજથી વહેલી સવાર સુધી મુસળધાર વરસાદ યથાવત રહ્યો છે, ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં નાની મોટી ઘટનાઓ બની હતી, જેમાં ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ ઉપર ગેબિયન વોલની બાજુમાં એક જૂની દિવાલ ધસી પડતા સ્થાનિક રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. મળતી વિગતો મુજબ ભરૂચ શહેરના પાંચબત્તીથી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર દર શ્રાવણ માસમાં વિશાળ મેળો યોજાતો હોય છે, ત્યારે આ મેળાને ધ્યાનમાં લઈ સાંકડા માર્ગને પહોળો કરવાના બહાને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ભરૂચ નગરપાલિકાના 1 કરોડના ખર્ચે ગેબિયન વોલ બનાવી આપી હતી, જે બાદ જે સ્થળે રોડ બનાવવાનો હતો ત્યાં રોડ ન બનાવ્યો અને દિવાલ ધસી પડતા વરસાદી માહોલમાં સ્થાનિક રહીશોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ઉપપ્રમુખ ભરતભાઈ શાહ સહિતનાઓ ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને ભર વરસાદે પણ સમગ્ર ઘટનાનું મૂલ્યાંકન કર્યું હતું. જોકે 1.5 મહિના બાદ શ્રાવણ માસમાં 7મ, 8મ, 9મ અને 10મ એમ 4 દિવસના મેળામાં ભારતભરમાંથી માનવ મહેરામણ ઉમટે છે, ત્યારે આ મેળાના આગમન પહેલાં જેનું કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે. મેળામાં લોકોની અવરજવર દરમિયાન રોડ બેસી જાય અને મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ, તે તપાસનો વિષય બન્યો છે. મારું નામ હેમતભાઈ છે. અમે 40 વર્ષથી અહીંયા રહીએ. હું આ લોકોએ બધાએ આજુબાજુ બિલ્ડિંગો બનાવીને અમારો રસ્તાઓ બંધ કરી દીધા. હવે આ બી છે દાદર ગળાઓ, અમે લોકો કેવી રીતે ચડીએ ને એમ તેમ ફિસલી જઈએ. આજે 40 થી 50 વર્ષ થવા આવ્યા અમને અહીંયા બાજુ. હે, આજે સવારે, આજે 8 દિવસથી આ આખી લીટી પડેલી હતી, કોઈ જોયો નહીં આવ્યું. આજે જ્યારે આ પડ્યું ત્યારે આ બધા દોડીને આવ્યા. ને આ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ એનો રસ્તો કેમ બનાવ્યો અમને કંઈ માલમ જ નથી. આ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ જુઓ તમે, હવે અમારો રસ્તો તો જોઈએ. આ બે મિલકતના વચ્ચે પ્રાઇવેટ રસ્તો જેવું છે ને આ લોકોએ અમારો રસ્તો બંધ કરી દીધો. હવે અમે જઈએ અહીં કંઈથી? ઝૂંપડપટ્ટી આ આજે આ તૂટી ગયું. હવે અમે જઈએ કંઈથી? તાત્કાલિક અમારો નિકાલ કરીને આ કંઈ રસ્તાનું કરો. આજે જ વહેલી સવારે જાણ થયા કે દિવાલ ધરાશાયી થઈ છે, તો નગરપાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવીને એ લોકો આવીને ખડે પગે ઊભા રહી એની કામગીરી કરે છે. અત્યારે માટીપુરાનું કામ ચાલુ છે, ત્યારબાદ પ્લાસ્ટિકની થેલીમાં રેતી ભરીને પણ ત્યાં મૂકવામાં આવશે કે જેથી કારણે આ ધોવાણ થતું અટકાવી શકાય.